Era English Institute. The title is Basic English Vocabulary for Gujarati Peoples. તો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના કે ગૃહિણી કે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા કે જેમને અંગ્રેજીની શરૂઆત કરવી છે તો 2 થી 3 હજાર જે પ્રાથમિક વોકેબ્યુલરી શબ્દ ભંડોળ શું હોવું જોઈએ. કદાચ તમને ક્યારેક બુધવારનું અંગ્રેજી લખવાનું થાય અને તમે ગ્રામરના વર્ગો ભણતા હોય પણ ન આવડે તો ખોટું થાય. ઘઉંનો લોટ લખવાનું થાય તો આવડવું જોઈએ. તો એવા હેતુસર આ શ્રેણીની શરૂઆત કરી છે જેના 14માં નંબરના વિભાગમાં આપ સર્વનું સ્વાગત છે. હું ડૉક્ટર રાજેશ પટેલ. આપણે આગળ વધીએ. તો આજના આપણા આ સેશનમાં આપણા આ વિડીયોની અંદર આપણે પહેલો ડિપાર્ટમેન્ટ પહેલો જે ભાગ જોઈશું એ ઓર્નામેન્ટ્સ ઓર્નામેન્ટ્સ ઉચ્ચારણ જોજો. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા જોઈશું. તો વારાફરતી જોતા જઈએ, આપને આપની ક્ષમતા પ્રમાણે તમે એને સાંભળો અથવા તો સ્ક્રીનને ચોંટાડી અને મીન્સ કે સ્ક્રીનને તમે પોઝ કરી અને લખી પણ શકો છો જે રીતે આપણને ફાવે. તો યાદ કરવા જરૂરી છે. તો શરૂઆત કરીએ કે પર્લ એટલે મોતી, નેકલેસ એટલે હાર, ડાયમંડ એટલે હીરા, લોકેટ એટલે લોકેટ, બેલ્ટ એટલે કમરનો પટ્ટો, સફાયર સફાયર એટલે નીલમ, એટલે એક હીરો આવે છે. આગળ વ્રિસ્ટલેટ એટલે પોંચી, પોંચી વ્રિસ્ટ એટલે વ્રિસ્ટલેટ પોંચી, બહુ જૂનો પ્રાચીન પોંચી શબ્દ છે. એક પ્રકારનું જે લકી કહી શકાય ને એ રીતની એક પોંચી, નાના બાળકો પહેરે તો એને પોંચી કહેવાય અને મોટા પહેરે તો એને લકી કહેવાય, એ જ છે. પછી એન્કલેટ્સ એટલે પગના સાંકડા, જ્વેલરી એટલે ઝવેરાત, બેંગલ એટલે ચૂડી, બ્રોચ એટલે સાડીની પીન, હેર પ્રિન એટલે આપણને ખબર છે વાળની પીન, ચેન એટલે કડી, ચેન તમે ચેન પણ કહી શકો. પછી છે બ્રેસલેટ, બ્રેસલેટ કહેવાય જેને કંગન, રિંગ એટલે વીટી જે સહજક છે આપણે પહેરીએ છીએ. પછી ટિયારા એટલે મુગટ, ટિયારા એટલે મુગટ, અને આર્મલેટ એટલે કળું, આર્મલેટ એટલે કળ. તો ડન, બસ એકાદ બે વખત જોઈ જાઓ તમે એટલે હવે આજ પછી બ્રોન્ચ આવે, બેંગલ આવે, બેલ્ટ આવે, રિંગ આવે, ટિયારા આવે તો આપણને વાંધો આવે નહીં. તો વધીએ આગળ, ઘરેણાથી આગળના સ્ટેપમાં જઈએ. તો હવે શરૂ થાય છે એક મોટો ડિપાર્ટમેન્ટ કે જે બહુ જ ઉપયોગી થશે, કે આપની આજુબાજુ જેની સાથે આપણે કોમ્યુનિકેશન કરવા છે એ તો આપણા ફ્રેન્ડ હશે, આપણા બ્રધર હોય, સિસ્ટર હોય, ફાધર હોય, મધર હોય, આપણા ગ્રાન્ડફાધર હોય, તો એવા નામ કે જે સતત આપણી આંખ સામે આવવાના છે. ઘણા બધા અલગ અલગ અંદરથી હશે તમે આપણે જોઈશું. તો એનો અર્થ એવો ભાવાર્થ થયો કે તમે એને કંઈક કહેવાના છો તો એ શબ્દને તમને અંગ્રેજીમાં આવડશે. તો આજથી થોડાક અંગ્રેજીને વેગ મળવામાં, બોલવામાં વેગ મળવામાં થોડી વધારે મજા આવશે. તો સગા સંબંધીઓના નામ કે જેને અંગ્રેજીમાં શું કહેવાય, તો ઘણા બધી યાદી છે, આટલા નથી. તો આપણે એની શરૂઆત કરીએ. તો એકદમ ફાધર જેને પિતા કહેવાય છે, MOTHER, મધર એટલે માતા, પેરેન્ટ્સ એટલે માતા પિતા બંને. પછી સિબ્લિંગ શબ્દ લખે, સિબ્લિંગ એટલે ભાઈ અથવા બહેન, ગમે એક સિબ્લિંગ. સ્પાઉસ, સ્પાઉસમાં જોજો પતિ અથવા પત્ની, તો સ્પાઉસ ધેટ મીન્સ પતિ હોય તો પત્ની અને પત્ની હોય તો પતિ, તો સ્પાઉસ. સિસ્ટર એટલે બહેન, બ્રધર એટલે ભાઈ. ઘણી વખત વિઝાનું ફોર્મ ભરતા હોય અને એ સમયે એ લોકો વાઇફ નથી લખતા કે હસબન્ડ નથી લખતા, સ્પાઉસ લખે છે. હવે એ સમયે આપણને ખબર હોય નહીં, એ સમયે તમને આ વિડીયો યાદ આવે. ઓકે, ડન. વધી આગળ, ગ્રાન્ડફાધર એટલે દાદાજી અને ગ્રાન્ડ મધર એટલે દાદીમા, દાદી. ચલો ડન, આ પેજ. વધી આગળ, હજી જે છે એ રિલેટિવના નામ પૂરા થતા નથી વિદ્યાર્થી મિત્રો, એ તો એક શરૂઆત હતી પણ આ બધા જ આપણી નજર સામે જોવા મળશે. તો સન એટલે દીકરો અને ડોટર એટલે દીકરી. ચલો ડન, તૈયાર કરવા જ પડશે આ સ્પેલિંગ. પછી છે પેટરનલ અંકલ એટલે કાકા, જેને આપણે ખાલી નોર્મલી અંકલ કહીએ છીએ, અને આંટી એટલે કાકી. ચલો ડન. ત્યાર પછી પેટરનલ ગ્રાન્ડ, ઓકે, પેટરનલ ગ્રાન્ડ મધર એટલે દાદીમા, એટલે દાદીમા.
ધન્ય રાખજો. ઓકે, અને એ જ રીતે પેટર્નલ ગ્રાન્ડફાધર એટલે દાદાજી. હવે અહીંયાથી જે શબ્દની શરૂઆત થાય છે એ કાકા કાકી પછી આપણે તો જોશું છે કે અંકલ ને આંટી જ કહીએ છીએ, ડન, એટલે અહીંયા કઈ આવતું નથી. તમને આ પેટર્નલમાં શબ્દ, તો પેટર્નલ શબ્દને તમે રજા આપો. આપણે તો ગ્રાન્ડ મધર ને ગ્રાન્ડ ફાધર જ, કારણ કે આપણા પિતાના પપ્પા અને આપણા કાકાના પપ્પા, ઇટ્સ ઓકે, બે એક જ હોય, બરોબર. હવે આ બરાબર કે મેટર્નલ અંકલ્સ, ઇટ્સ ઓકે, મામા. ઓકે, મેટર્નલ અંકલ એટલે મામા અને મેટર્નલ આંટી એટલે મામી. એ જ રીતે હવે અહીંયા આવશે કે મેટર્નલ ગ્રાન્ડ મધર એટલે નાની માં, નાની એટલે આપણી મમ્મી જે છે એમની મમ્મી, આપણા પપ્પાની મમ્મી નહીં, આપણી મમ્મીની મમ્મી. અને એ જ રીતે આપણી મમ્મીના પપ્પા જેને મેટર્નલ ગ્રાન્ડ ફાધર કહેવાય છે, નાના. ફાધર ઇન લો એટલે સસરા, ડન, સસરા જાણતા હશો. ફાધર ઇન લો એટલે સાસુ, ઓકે, ડન. સિસ્ટર ઇન લો સાળી, બ્રધર ઇન લો એટલે સાળો. જો આ બધા જ તમારી આજુબાજુ હશે, આજે આ બધાના અંગ્રેજી નામ તમને આવડી ગયા, ઘણા બધાને બસ બસ બે થી ત્રણ ચાર પાંચ અંકલ આંટી મધર ફાધર બહુ તો ગ્રાન્ડ ફાધર ને ગ્રાન્ડ મધર ખબર હશે. આજ ઘણી બધી વિશાળ દુનિયાની ખબર પડી આપણને. કઝિન એટલે પિતરાય, ભાઈ કે બહેન. નેવ્યુ, નેવ્યુ એટલે ભત્રીજો, ભત્રીજો. અને નીસ એટલે ભાણી. ઓકે, ડન. હજી ખૂટતા નથી, હજી આગળ છે, પછી આ વિડીયો પૂરો થશે, પણ ઘણું નોલેજ આપણને પ્રાપ્ત થયું. ઓકે, તો આગળ જોઈએ. ગાર્ડિયન, ઘણી બધા સ્કૂલના ફોર્મ હોય છે, કોલેજના ફોર્મ હોય છે, તો એની અંદર આપણને ગાર્ડિયન એટલે કે વાલી, તો તમે જે રીતે જેને સ્વીકૃત કરેલા હોય તે. ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે પૌત્ર, પૌત્રી. પછી ગ્રેટ ગ્રાન્ડ મધર એટલે પરદાદી, અહીંયાથી આગળ, અહીંયાથી આગળ. ગ્રેટ ગ્રાન્ડ ફાધર, સેમ ટુ સેમ, પરદાદા, એક સ્ટેપ અહીંથી ઉપર. સ્ટેપ ફાધર એટલે સાવકા પિતા, બરોબર, કે જે પિતા આપણા ન હોય પણ જે કાયદાની રૂહે બનાવેલા હોય, સ્ટેપ ફાધર. પછી સ્ટેપ મધર, એ જ રીતે સાવકી માતા. એ જ રીતે સ્ટેપ બ્રધર અને એ જ રીતે સ્ટેપ સિસ્ટર, જે સાવકા કહી શકાય, તો એના અંગ્રેજી નામ છે. અને એડોપ્ટેડ, એડોપ્ટેડ ચાઇલ્ડ એટલે દત્તક લીધેલું બાળક, એટલે દત્તક લીધેલું બાળક. તો જો વિદ્યાર્થી મિત્રો, એક વિડીયો કેટલું બધું તમને જ્ઞાન આપી ગયો. હવે આટલા બધા આપણી પાસે જેટલા રિલેટિવ, જેટલા ઓળખીતા છે, બધાના અંગ્રેજી આપણને આવડી ગયા. કોઈ લેટર લખવો હોય, બોલવું હોય, પેપરમાં પૂછાય, ગમે તે પૂછાય, તો આપણને આવડે. તો આશા રાખું ખબર પડી ગઈ હશે. એક વખત વિડીયો ફરીથી જોઈ જાઓ એટલે બધા જ શબ્દ તમને યાદ રહી જશે.